हनुमानजीना कपाळे स्वामीनारायण संप्रदायनुं तिलक न होवुं जोईए। अखिल भारतीय संत समितिना कार्यकारी अध्यक्ष बन्या बाद दिलीपदासजी महाराजनुं आ एक मोटुं महत्वपूर्ण निवेदन कही शकाय। સાળંગપુર હનુમાનજી તિલક વિવાદ મુદ્દે દિલીપદાસે હુંકાર કર્યો છે અને દાવો કર્યો કે આદિ અનાદિકાળથી હનુમાનજીના કપાળે રામ તિલક જ શોભે છે, પરંતુ કોઈ સંપ્રદાયનું વિશેષ તિલક હનુમાનજીના કપાળે न हो जाइए। क्या आप अपने माता पिता बनने का इंतजार कर रहे हैं? आज ही 7825893603 पर कॉल करें। ओएसएस फर्टिलिटी के कम लागत वाले आईवीएफ उपचार की सहायता से अपना सपना पूरा करें और सभी को खुशखबरी दें। हनुमान जी महाराज आदि अनादि देव छे अने जे जेनु रीते आपणे के तिलक स्वरूप दर्शन में ध्यान हो तो એ રીતનું કરવું જોઈએ એ અમે માનીએ છીએ, પણ એમને જે એમને પંથ પ્રમાણે કોઈ વિશિષ્ટ વ્યક્તિત્વ રીતે કે એ રીતે નહીં કરવું જોઈએ। એટલે એ જે રીતે ભગવાનનું જેવી રીતે ભગવાન શ્રી રામે હનુમાનજીને જે તિલક કર્યું હતું એ રીતની આપણી પરંપરા રાખવી જોઈએ। તો તિલક વિવાદ મુદ્દે જૂનાગઢની બેઠકમાં મોટો નિર્ણય લેવાતા એવા સંકેત દિલીપદાસજી મહારાજે આપ્યા, જેના પરથી લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં અભેદ ચિત્ર બાદ હવે તિલક વિવાદ વકરી શકે છે। જેવી રીતે કે થોડાક સમય પહેલા લીંબડીમાં જે સંમેલન બોલાવવામાં આવ્યું હતું, દરેક ધર્મના સંપ્રદાયના બધા આપણા સનાતન ધર્મના સૌ વડાઓ મહામંડળેશ્વરો હાજર હતા અને પછી ત્યાં 18 મુદ્દાઓના એજન્ડા પ્રમાણે જે વાત કરવામાં આવી હતી અને હવે પછી આગળ જૂનાગઢમાં બેઠક કરવામાં આવશે એવી વાત થઈ હતી ને જ્યારે જૂનાગઢમાં સૌ સંતો સાથે બેઠક બોલાવાશે અને સૌ સર્વસંમતિથી સૌના વિચાર વિમર્શ લઈ અને પછી જે હશે આગળનો નિર્ણય આપણે સૌ લેવામાં આવશે।